નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અંકુશનું મહત્ત્વ સમજવાનું છે, તો શરૂ કરીએ. અંકુશ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે. મિત્રો, વિધાનમાં પૂછી શકાય કે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે, વિધાન સમજાવો. એટલે અંડરલાઇન રાખજો, એકમની બધી જ પ્રવૃત્તિઓ, નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓને શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. ભાઈ, અંકુશનો મુખ્ય હેતુ શું છે? કોઈને રોકવા ટોકવા નહીં, પરંતુ ભૂતકાળમાં જે ભૂલ થઈ છે એનું રિપીટેશન ન થાય, એમાં સુધારાલક્ષી પગલાં લઈ શકાય, એવા ઉદ્દેશ્યથી અહીંયા અંકુશનું મહત્ત્વ જોવા મળે છે. ચલો પહેલું જોઈએ, ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધી અને સુધારાલક્ષી પગલાં ભરાવવામાં આવે છે, તેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. મિત્રો, બીજું જે છે એ છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે. તો પ્રવૃત્તિઓ ઉપર અંકુશ જે છે એના કારણે, એના માટે પણ અંકુશનું કાર્ય જે છે, કંટ્રોલિંગ જે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, થર્ડ વન છે, આયોજન અસરકારક બને છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનોને તપાસીને તે સુધારવા પ્રયત્ન કરે છે. આયોજન શું કરે ભાઈ? એ તો પાર્ટ ઓફ વે છે. તમારો રસ્તો જે છે એ નક્કી કરે તમારે કઈ બાજુ જવાનું છે, કયા રસ્તેથી જવાનું છે, કઈ રીતે જવાનું છે. પણ અંકુશ તો કે રસ્તે થયેલી જે પ્રવૃત્તિઓ જે હોય એ દરમિયાન જે એક્ટિવિટી તમે કરી છે એમાં કોઈ ભૂલ, કોઈ ખામી રહી ગઈ હોય તો એને તપાસ કરે અને એને સુધારવાનો પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. મિત્રો, આયોજનના લક્ષ્યાંકો જે છે એના હેતુઓ જે છે એ સિદ્ધ થાય, કોના કારણે થાય? તો કે અંકુશના કારણે થાય. એટલા માટે આયોજનને સફળ બનાવવામાં અંકુશનો ફાળો વધુ છે એવું જોઈ શકાય છે. ત્યારબાદ છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે. ફરી પાછું કહું છું, યાદ રાખજો, ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે શું થાય? સંકલન. સંકલન મીન્સ એક સૂત્રતા સુમેળ. હવે એના માટે અંકુશ પ્રક્રિયા છે એ તમને હેલ્પફુલ થશે. અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે શું થઈ શકે? સંકલન. કારણ કે કંટ્રોલિંગ છે, નિયંત્રણ છે, એટલા માટે જે છે સંકલનથી કાર્ય થશે. ફિફ્થ વન છે કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે. એકમની અંદર જે અગાઉ થયેલા ધોરણો છે, હેતુઓ છે, ટાર્ગેટ્સ છે, અથવા તો જે પ્રમાણ નક્કી થયું છે એના દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય. તમારું એક્ચ્યુઅલ અને આઈડિયલ બે જે છે એને કમ્પેર કરો અને બેની વચ્ચેનો ડિફરન્સ તમે જાણો અને કાર્યનું મૂલ્યાંકન કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે જે ધારણા કરી હતી, જે વિચાર્યું હતું, જે હેતુ હતો, એ હેતુ સુધી આપણું પરિણામ જે છે બેને કમ્પેર કરીએ તો ખબર પડે કે પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઇક્વલ છે. પછી આવે છે વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે, તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનોને તપાસવામાં આવે છે. ભાઈ, અંકુશ છે શું? તો કે સુધારાલક્ષી કાર્ય છે, બરાબર. કારણ કે આપણે પહેલાં જ વાત થઈ મિત્રો કે અગાઉની અંદર જે અંકુશને જે રીતે જોવામાં આવતું હતું એ રીતના અહીંયા જે છે એ અંકુશની હવે પરિભાષા બદલી ચૂકી છે. પહેલાં જેવું નથી રહ્યું કંટ્રોલિંગનું કાર્ય, પણ અહીંયા જે સુધારાલક્ષી કાર્ય બની ગયું છે, કોઈને ઉતારી પાડવા, ખીજાવા, ના જે છે એ અડધૂત કરવા, એવા કોઈ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા, એવું હવે આજે અંકુશમાં નથી રહ્યું. અંકુશનું કાર્ય જે છે સુધારાલક્ષી બની ગયું છે, ભૂલોને વિચલનોને શોધવા અને એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો, સુધારવા માટેનો પ્રયત્ન કરવો. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનોને તપાસવામાં આવે છે અને તેના કારણે શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે, જેથી કરીને ભૂલ ઓછી થઈ જાય. પછી છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમના પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ભાઈ, સત્તા સોંપી તમે, ઓથોરિટીઝ આપી, સામે જવાબદારી તો હશે જ.
સત્તા સોંપ્યા પછી અંકુશ છે એ કેવું છે ભાઈ? તો કે અંકુશ જરૂરી બને છે. કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેમના ઉપર દેખરેખ રાખવી પડે. કામ તમે સોંપી દીધું એટલે યોગ્ય રીતે થતું જ હશે જોયું તમે માની લ્યો, અથવા એકવાર કંટ્રોલિંગ કર્યા પછી તમને એમ હોય કે કાયમી ધોરણે હવે ચાલ્યા જ કરશે ને સરખું જ ચાલશે એવું તમે માની લ્યો, એ પણ તમારો રસ્તો ભૂલ ભરેલો છે મિત્રો. બરાબર, ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. તમારી કાર્યને વિભાજિત કરવા માટે તમે ઓથોરિટીઝ જે છે એને ડિવાઈડ કરી શકો, બટ ઉત્તરદાયિત્વ એટલે કે તમારી જે રિસ્પોન્સિબિલિટી છે, તમારી જવાબદારી જે છે, તમારી નૈતિકતાની અંદર જે આવે છે એ તમે બીજાને સોંપી શકતા નથી. તમે સુપરવિઝન બીજાને આપી દીધું એટલે વિભાગીય અધિકારી નવરો થઈ ગયો એવું નથી ભાઈ. સુપરવિઝન થયા પછી પણ જો એની અંદર કાંઈ ભૂલ નીકળશે, વિચલનો નીકળશે, તો એના માટે રિસ્પોન્સિબલ તો વિભાગીય અધિકારી પોતે જ બને છે મિત્રો. એટલે અમુક અંશે એની જે જવાબદારી છે એ તો એમને રહેવાની છે, માત્ર એનું કાર્યનો ભાર હળવો થયો છે એની જવાબદારી પૂરી થઈ જતી નથી. પછી આવે છે ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. તાબેદારો, કર્મચારીઓ, એમ્પ્લોઈઝ, મજૂરો, જે કોઈ તમારા લેબર્સ બધા છે એને જે કંઈ કામ કર્યું એનું મૂલ્યાંકન કરે, તપાસ કરે, તેમની કામગીરી ઉપર દેખરેખ રાખે, પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલ, મુશ્કેલી, ત્રુટિ, વિચલનને શોધી તેમને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટળી શકે. જો હોય ભૂલ તો સુધારી લઈ જેથી કરીને ઇન ફ્યુચર એ પાછો પ્રોબ્લેમ રિપીટ ન થાય. લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે લાંબા ગાળાના અનુમાન કરી શકાય છે. શું કહેવા માગે છે આપણે ડિસ્ક્રિપ્શનમાં સમજીએ મિત્રો. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં જ્યારે લોંગ ટાઈમ માટે થઈને કોઈ તમે યોજના બનાવો છો ત્યારે અંકુશ તમને હેલ્પફુલ છે. શું કામ? કારણ કે અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગેની જે માહિતી પ્રાપ્ત થઈ છે એટલે કે એટ પ્રેઝન્ટ તમે જે વર્ક કરો છો એના આધારે લાંબા ગાળાના અનુમાન કરી શકે કે ભાઈ ચલો લાંબા ગાળા ઇન ફ્યુચર આપણે આટલી આટલી વસ્તુની જરૂર પડશે, અત્યારે આપણે આટલી વસ્તુ યુઝ કરીએ છીએ, આટલી મશીનરી, આટલી રો મટીરિયલ છે, આટલા એમ્પ્લોઈઝ છે, આટલા આવડી જગ્યા જે છે આપણે યુઝ કરીએ છીએ ફેક્ટરીની અંદર, તો અત્યારે આટલું ઉત્પાદન આ રીતે થાય છે, તો ઇન ફ્યુચર આ ટાઈમ આવશે ત્યારે આપણે આવું આવું જોશે, તો વર્તમાન સ્થિતિ ઉપરથી ભવિષ્યની માટેની જે છે તમે તૈયારી કરી શકો, તો એના માટે પણ અંકુશ ઉપયોગી છે. ત્યાર પછી જે છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી પણ આપે છે. શું કહે છે મિત્રો? અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ શું કામ થાય? કારણ કે નિયંત્રણ રાખવાનું, કંટ્રોલિંગનું કામ એનું છે. ભૂલ હશે તો એ સૌથી પહેલાં એને ખ્યાલ આવશે ક્યાંય પણ. તો અંકુશ જે છે કર્મચારી ઉપર દેખરેખ રાખે અને તેમને પડતી મુશ્કેલીઓને જાણે અને એને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી પણ આપે છે જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય. ઓકે, એટલે જોવાનું, સમજવાનું અને સુધારવાનું બધું જ કામ અંકુશનું છે, એટલા માટે અંકુશનું મહત્ત્વ વધારે છે. ત્યારબાદ લાસ્ટ ટોપિક જે છે એ છે કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમમાં અંકુશ કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. કોઈ પણ બિઝનેસની અંદર નિયંત્રણનું કાર્ય, કંટ્રોલિંગનું કાર્ય, અંકુશનું કાર્ય જેટલું સચોટ રીતે, ચોક્કસ રીતે થતું હોય તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધારે, એટલું મેનેજમેન્ટ તમારું વધારે બેસ્ટ દેખાશે. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માટેનું બેરોમીટર કહેવામાં આવે છે. આ પણ વારંવાર પૂછાયેલું છે મિત્રો, એક આ વસ્તુ પણ અંડરલાઈન રાખજો બેરોમીટરવાળું, કે અંકુશને કાર્યક્ષમતાનું બેરોમીટર શા માટે કહેવામાં આવે છે. તો તમે કહી શકો કે કોઈ પણ ધંધા કે એકમમાં અંકુશ જેટલું ચોકસાઈથી અથવા તો યોગ્ય રીતે જે છે કાર્ય કરતું હોય એટલું મેનેજમેન્ટ છે એની કાર્યક્ષમતા વધારે હોય એવું જાણી શકાય છે. આથી અંકુશ જે છે એ સંચાલનની કાર્યક્ષમતાનું બેરોમીટર કહેવામાં આવે છે મિત્રો. તો આ આપણે જોયું અંકુશનું મહત્ત્વ. ત્યારબાદ આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધો આપણે જોવાના છે મિત્રો. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. જે આપણે આજે સમજ્યા છે ને એકવાર રિપીટ કરજો. ફેરબુકની અંદર જે છે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે અને આપણે અહીંયા જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે ફેરબુક ચેક કરવા માટે આવવાનું છે, તો એ વ્યવસ્થિત રીતે ઉતારીને કમ્પ્લીટ રાખજો. હવે પછીનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.